मेरी साथे जोड़ाई चुक्या छे संवाददाता सचिन पाटिल। सचिन, पांच सहित कुल 21 सीटनी वात करवामां आवे तो मतदाननी टकावारी घणी घटी छे, 58% एवरेज आपणे अत्यारे गणी शकीए। शुं कारणो तेनी पाछळना गणी शकीए? आटली निरसता मतदारोमां शा माटे, अने ते पण शहેરી વિસ્તારમાં? જગદીશ, મતદાન ઓછું થયું છે સ્વાભાવિક રીતે। મતદાન ઓછું થવાના કારણે ખૂબ બધી અસર એની થતી હોય છે, કારણ કે વધુમાં વધુ મતદાન થવું એટલા માટે જરૂરી છે કે જ્યારે 100% મતદાન થાય કે 90% પણ મતદાન થાય તો ક્યાંક એક પર્સ્પેક્ટિવ લોકોનો સામે આવતો હોય છે કે મતદાનના જે એક્ઝેક્ટ કારણો છે એ કારણો શું છે। ઓછું મતદાન છે એ ઓછું મતદાન ક્યાંક ને ક્યાંક એક અસમંજસતા ઊભી કરે છે કે પછી ચોક્કસ કોઈ પાર્ટીના જે મતલબ માનનારા લોકો છે કે જે એમની વિકાસની રાજનીતિને માનનારા લોકો છે કે પરિવર્તનની રાજનીતિને માનનારા લોકો છે કે પછી જે કહેવાય છે કે આમ આદમી પાર્ટી ઉપર જે આક્ષેપ થાય છે કે ભાઈ રેવડી કલ્ચર તો કે મફત આપવાની વાત જે છે એની બાબતને લઈને, જે એમના ઘોષણાપત્રમાં જે વાયદાઓ કરવામાં આવ્યા છે એને લઈને, મહિલાઓને બાબતને લઈને, તો લોકોએ કયા મુદ્દાઓને ધ્યાને રાખીને મતદાન કર્યું છે એની બાબત સ્પષ્ટ થતી નથી। પરંતુ ઓછું મતદાન છે, ઓછું મતદાનમાં આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું, ઓછા મતદાનમાં આપ શું કારણો માનો છો, કઈ કયા કારણો એવા હોઈ શકે? સર, લોગ નિકલતે હી નહીં, ટાઈમ પાસ કરતે હૈ ઘર મેં બેઠ કે, નિકલના ચાહીએ ઉનકો। ફિર ભી આપકો મતલબ ક્યા એસા કારણ હો સકતા હૈ કે લોગ નહીં નિકલે હૈ? મતલબ કુછ નહીં, છુટ્ટી મનાતે ઘર પે, સેટરડે સન્ડે, સેટરડે હા, જો બોલતે હૈ ચલો ભાઈ મંડે થા, સેટરડે સન્ડે, મંડે એક લોંગ વીકેન્ડ હો ગયા ઉનકે લિયે તો યે, તીન દિન કી છુટ્ટી હો ગઈ। અચ્છા, આપ अभी सबको ऐसा ही लगता है कि भाई अपने वोट देने से कोई फायदा है नहीं, जैसे भी किसी को वोट दे, किसी का भी सरकार बने, सब ऐसा ही चलने वाला है जैसा चल। क्या मतलब? फिर भी मुद्दे आपको देखिए, मुद्दे बहुत सारे थे, बहुत सारे हैं, बहुत सारे आगे भी हो गए, पर जो चलता है कोई नया कॉन्सेप्ट नहीं लाता है, जो चलता है वही चलता है पूरा, कोई नया कॉन्सेप्ट लाए भी चलो अपने जो आम आदमी पार्टी ला रही वैसा, फिर स्कूलें बनाए कि वो जो फ्री में कोई सुविधा दे गवर्नमेंट को अपने टैक्स से, बस किसी को कोई इंटरेस्ट ही नहीं है। इंटरेस्ट न तो તમારું શું કહેવું છે? જે પ્રકારે મતદાન ઓછું થયું છે કયા કારણો હોઈ શકે? આની અંદર તો ઘણા પ્રકારના કારણો હોઈ શકે, ઘણા। પહેલા તો પ્રજાને ટ્રસ્ટ ઉડી ગયો છે કે વોટિંગ કરવાથી કોઈ પણ સરકાર આપણા ઉપર આવે તો કોઈ કામ તો કરતી નથી, ચૂંટણી ટાઈમે આવીને બોલી છે કે અમે આમ કરશું તેમ કરશું, બાકી એના બીજા કોઈ ફીડબેક પાછળથી આવતા છે હોતા છે નહીં। અચ્છા, એટલે કહે છે ખરા બધા પણ થતું કશું નથી, તમારું શું કહેવું છે કેમ મતદાન ઓછું થયું છે આપને લાગે છે? મતદાન શહેરોમાં જ ઓછું થયું છે, ગામડાઓમાં તો સારી ટકાવારી છે, એટલે શહેરોમાં જે પ્રમાણે મતલબ લોકોની નિરસતા છે એ એકચ્યુઅલી ગામડાઓમાં ને કમ્પેરિઝનમાં જોવા જઈએ તો સાક્ષર લોકો સિટીમાં વધારે છે, પણ ગામડાઓમાં જે સભાનતા છે અથવા તો મતદાન પ્રત્યે એ લોકોનું જે વલણ છે એ થોડુંક પોઝિટિવ છે, જે શહેરોમાં ઓછું દેખાઈ રહ્યું છે। પણ મુદ્દા આપણે વાત કરીએ કે ભાઈ ભારતીય જનતા પાર્ટી છે 27 વર્ષથી શાસનમાં, કોંગ્રેસ છે વિરોધ પક્ષમાં, સાથે જ સાથે આમ આદમી પાર્ટી પણ આ વખતે હતી, એઆઈએમઆઈએમ પણ હતી, બીજી પાર્ટીઓ પણ હતી, પરંતુ મતદાન ઓછું થવા પાછળનું કારણ શું? મુદ્દાઓ કે એમાં લોકોની નિરસતા હતી કે ભાઈ વાતો કરે છે થતું કશું નથી, કે જે પ્રમાણે આગળ પણ બીજા લોકોએ? મને એવું લાગે છે કે જે ભાજપ પ્રત્યેનો ગુજરાતમાં જે પ્રેમ છે એની સામે જે વિરોધ પક્ષના પાસે જે મુદ્દા હોવા જોઈએ એ લોકોને દેખાયા નથી। શરૂઆતમાં જે ફ્રીની વાતો કે ઓલરેડી ગુજરાતમાં વીજળી ફ્રી આપશું, હવે વીજળી ગુજરાતમાં 24 કલાક આપશું, જે ઓલરેડી 24 કલાક છે જ, એટલે વિરોધ પક્ષ તરફથી જે પોઝિટિવ મુદ્દા હોવા જોઈએ એ ગુજરાતમાં લોકોને દેખાયા નથી, જેના હિસાબે લોકોએ મારા મને એવું લાગે છે કે ભાજપ તરફી મતદાન થયું છે અને બાકી જે વિરોધ પક્ષના તરફમાં મતદાન થવું જોઈએ એના માટે લોકો આગળ આવ્યા નથી લાગતા। અચ્છા, તમે મહિલા છો, ચૂંટણીમાં જે પ્રકારે મુદ્દાઓ સામે આવ્યા છે શું તમને લાગે છે? કારણ કે શહેરોમાં જ મતદાન ઓછું થયું છે, જ્યાં આપણે કહીએ કે સાક્ષર લોકો છે, સમજદાર લોકો છે, એમને ખબર પડે કે મુદ્દાઓ શું છે, કઈ પાર્ટી કઈ રીતની વાત કરી રહી છે, ફ્યુચરમાં શું થશે? ભાજપ જ આવું જોઈએ, ભાજપે જે કામ કર્યું છે અત્યાર સુધી મેં કોઈ લાઈફમાં જોયું જ નથી। નાના છોકરાને એમ પૂછો ને મોદી વિશે તો એ બી ઓળખી જાય છે કે મમ્મી આ મોદી કહેવાય, એટલે ભાજપ, એટલે ભાજપ જ આવું જોઈએ। અચ્છા, તમારું શું માનવું છે મતદાન શહેરોમાં જે ઓછું થયું છે એના પાછળનું શું કારણ હોઈ શકે? મતદાન ઓછું થયું છે એટલે જો ગુજરાતનો વિકાસ થયો નહીં એટલે લોકોએ ભાજપની સીટો વધારે આવશે આમ તો જોવા જઈએ તો, સીટો વધારે કરતા પણ તમને મુદ્દાઓમાં શું લાગે છે કેમ મતદાન મતદારો મતદાન કેન્દ્ર સુધી નથી પહોંચ્યા? લોકોને રસ રહ્યો નહીં આવું છું, એ જ કારણ, શું કારણ એમ, કયા તમને કયા કારણ પડતી જાય, શું કારણ?
અચ્છા, તમને શું કારણો લાગે છે કે લોકો મતદાન કેન્દ્ર સુધી પહોંચ્યા નથી? પ્રચાર ઘણો થયો છે આ વખતે. એનું બેઝિકલી મેઇન કારણ તો શું છે કે થોડો વિકાસનો થોડોક અભાવ છે, એટલે થોડો ઇન્ટરેસ્ટ લોકોને ઓછો થયો. સામે વિપક્ષ મજબૂત નથી, એટલે લોકોનો ઇન્ટરેસ્ટ એમાં ઇન્ટરેસ્ટ ઓછો છે એમ. તો અહીંયા જુઓ તમે, જે પ્રકારે લોકોના મતો આવી રહ્યા છે, લોકોના વિચારો આવી રહ્યા છે કે 3 દિવસની રજાઓ હતી અને સળંગ 3 દિવસની રજાઓમાં લોકો વેકેશન માણવા જતા રહ્યા, મતદાન કરવું જરૂરી હતું સૌથી પહેલી વાત તો એ આવી. સાથે જ સાથે કેટલાક લોકોનું કહેવું છે કે ના, વિકાસ થયો છે અને વિકાસના મુદ્દાને લઈને જેટલા પણ લોકો આવ્યા છે એમણે મતદાન કર્યું છે. કેટલાક જે છે મોટાભાગના લોકોનું કહેવું એવું છે કે વિરોધ પક્ષ જે છે સામેના, એ વિરોધ પક્ષનું જે વલણ છે એ વલણમાં જે એક આક્રમકતા હોવી જોઈએ કે જે એમના પાસેના જે મુદ્દાઓ હોવા જોઈએ મુદ્દાઓ એમની પાસે હતા નહીં. ત્રીજી સૌથી મહત્વની વસ્તુ એમણે કીધી છે કે જે પોલિટિકલ પાર્ટીઝના મુદ્દાઓમાં એમને બહુ રસ નહોતો અને એટલા કારણે આ મતદાન ઓછું થયું છે. શહેરી વિસ્તારોમાં પણ જે પ્રકારે મતદાન ઓછું થયું છે ત્યારે લોકોમાં આ નિરસતા લોકશાહી માટે પણ એક ખતરો છે. સચિન.